सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि चार એની અંદર છેલ્લે સ્વામી મહારાજના ચરિત્રો સંભળાવતા મહારાજની મૂર્તિનું રસપાન કરાવતા છેલ્લે કથા એમ લખે છે કે શ્રીજી મહારાજ કોઈને ત્યાં મહેમાન થતા પણ સ્વામી કે દર્શન કર્યા છે, અને કોઈ મહેમાન આવ્યા હોય અથવા કોઈને ત્યાં મહેમાન થયા હોય તો એ જીવની અવડાઈ જોયેલી પણ અને અવડાઈને સહન કરી હોય અને જીવનું સારું કર્યું હોય એવા પણ મહારાજના દર્શન કર્યા છે। કોઈ માંદા હોય, કોઈ ઝઘડતા હોય એને પણ મહારાજ વારતા હોય અને માંદાની ખબર લેવા જાતા હોય આવા દર્શન કર્યા છે। સ્વામી આગળ લખ્યું, સબળ નિર્બળને સંતાપે દ્રગે દીઠા છે, તે તો ખમી ન શકે આપે દ્રગે ડીઠા છે, સબળ નિર્બળ ને સંતાપે દ્રગે ડીઠા છે। આ કડી ઉપર આપણે ગઈકાલ થોડોક પ્રકાશ પાડીને મહારાજનો અભિપ્રાય સમજવા માટેનો પ્રયત્ન કર્યો હતો। જે આ લોકની અંદર ભગવાનના બળે સબળ છે એ ઘણીક વખત આ લોકમાં નિર્બળ દેખાતા હોય, અને આ લોકની અંદર જે પરલોકની દ્રષ્ટિ નિર્બળ છે એ આ લોકની અંદર સબળ દેખાતા હોય। જેની ઉપર માયાનો પ્રવાહનું જોર છે એવા વ્યક્તિ પાસે જ્યારે એવું લાગે કે હું બળવાન છું ત્યારે માયા હંમેશા પરને પીડવાનું કાર્ય કરાવે અને ભગવાનથી ખમી શકાતું નથી। કોઈ પણ જીવ હોય પણ જ્યારે ભગવાનના ભક્તને પીડે છે, ભગવાનના ભક્તને દુઃખ આપે છે ત્યારે ભગવાન એનાથી દુખાય છે। શ્રીજી મહારાજ સ્વયં એમ કહેતા હોય, અમે ભગવાનના ભક્ત, ગરીબ અને બ્રાહ્મણ આ ચાર થકી અતિશય બીએ છીએ। વર્તાલનું 11મું મહારાજ કે અમને બીક લાગે છે કે રખે એમનો દ્રોહ ન થઈ જાય। ભગવાન પણ સ્વયં આ બધી બાબત દ્વારા આપણને એટલું જ સમજાવવા માગે છે કે આપણે ક્યારેક સત્સંગની અંદર છીએ, સત્સંગની અંદર કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં હોઈએ, ગમે તે સ્થાનમાં હોઈએ, પણ એક નાના સરખા જીવને પણ દુખાવો નહીં એવો આપણો સદાયને માટે અભિગમ રહે તો ક્યારેય મહારાજ આપણાથી દૂર જાય નહીં। એટલો મહારાજનો આમાંથી સ્વભાવ, મહારાજને કેવા ભેગા રહેવું ગમે છે એવો આપણો સ્વભાવ કરીએ એટલું એમાંથી આપણે શીખવા જેવું છે। આગળ સ્વામી લખે છે,
દુખી ગરીબની ગમ લેવી દ્રગે દીઠા છે. હરિની સહજ પ્રકૃતિ એવી દ્રગે દીઠા છે. કેને ગાયો મહિષી રૂપૈયા દ્રગે દીઠા છે. કેને પ્રસાદે આપતા દ્રગે દીઠા છે. કેને પ્રસાદી આપતા દ્રગે દીઠા છે. દર્શન દઈ દુઃખ કાપતા દ્રગે દીઠા છે. કેને ફૂલ હાર દિયે વસ્ત્ર દ્રગે દીઠા છે. ઘોડા ઘરે નાને શસ્ત્ર દ્રગે દીઠા છે. કેને ગાયો મહિષી રૂપૈયા દ્રગે દીઠા છે. કોરી કાના ન જાય કયા દ્રગે દીઠા છે. દુખી ગરીબની ગમ લેવી દ્રગે દીઠા છે. કોઈ દુખી હોય, કોઈ ગરીબ હોય, એની ગમ એટલે એની ખબર રાખવી. ભગવાનને પોતાનો ભક્ત હોય, પોતાનો આશ્રિત હોય, એને જ્યારે દુઃખ આવે છે ત્યારે ભગવાન હંમેશા ભક્તની ભેગા રહે છે. ગઈકાલે જ પૂજ્યપાદ ગુરુજી અમને સંતોને બપોરની કથા સંભળાવતા હતા ત્યારે ગુરુજી એક બહુ સરસ વાત કરી હતી. ભગવાન દુઃખની અંદર હંમેશને માટે સહન કરવાની શક્તિ આપે છે. કહેતા દુઃખમાં ભગવાન હંમેશા ભેગા રહે છે. દુઃખને પચાવવું ગુરુજી કે સહેલું પડે, કારણ કે ભગવાનના ભક્તની ભેગા હંમેશા ભગવાન રહે એટલે દુઃખને પચાવી શકે. પણ સુખ આવે છે ને ત્યારે એને પચાવવું અઘરું છે. પણ દુઃખની અંદર ભગવાન આપણી ભેગા રહે, દુઃખની અંદર ભગવાન આપણને સહન કરવાની શક્તિ આપે, આપણા દુઃખને દૂર કરવા માટેનું ભગવાન આયોજન કરે. દુઃખી ગરીબની ગમ લેવી દ્રગે દીઠા છે. શ્રીજી મહારાજની પ્રકૃતિ પાછી કેવી કીધી? હરિની સહજ પ્રકૃતિ એવી દ્રગે દીઠા છે. વિચારપૂર્વક કરેલી પ્રકૃતિ નથી, સહજ છે. ભગવાનની સહજ પ્રકૃતિ એવી છે કે દુઃખીને જોવે, પોતાનો ભક્ત દુઃખી થાય ત્યારે એની સેવાની અંદર ભગવાન પહોંચે છે. સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી કહે છે, પાપન જેમ આંખની રક્ષા કરે છે એમ ભગવાન તો પોતાના ભક્તની રક્ષામાં અખંડ બેઠા છે. અખંડ બેઠા. કદાચ ભગતથી ભૂલ થઈ જાય, ભગત ભૂલ કરી બેસે, પણ ભગવાન ક્યારેય પણ એને ભૂલતા નથી. પોતાના ભગતની ભૂલને પણ ક્ષમ્ય ગણીને, કારણ કે દુઃખ ક્યારે આવે છે? ભગવાનના ભક્તને દુઃખ આવે છે ક્યારે? શ્રીજી મહારાજે પ્રથમના 34મા વચનામૃતની અંદર દુઃખ આવવા માટેનું કારણ લખ્યું છે. મહારાજ એમ બોલ્યા, ભગવાનના વચનને વિશે જેટલો એ રહે છે, ભગવાનનું વચન જેટલું લોપાય છે એટલો ભક્ત દુઃખને પામે છે, એટલો ક્લેશને પામે છે. શ્રીજી મહારાજે ક્લેશ શબ્દ વાપર્યો છે. અને મહારાજ કે ભગવાનનો ભક્ત ભગવાનના વચનમાં જેટલો રહે તો ભગવાનનો જેવો આનંદ છે એવા આનંદની અંદર એ ડૂબેલો રહે. જેટલું હરિભક્તને દુઃખ આવે છે એ તો ભગવાનના વચન લોપવે કરીને આવે છે. જેટલો ક્લેશ થાય છે એ ભગવાનનું વચન ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક લોપાયું છે. તો પણ શ્રીજી મહારાજ કે અમારી બહુ દયાળુ પ્રકૃતિ છે. જ્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજને એમ કીધું કે મહારાજ, મધ્યાહ્ન 28મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને એમ કીધું, મહારાજ રામાનંદ સ્વામીની પ્રકૃતિ તો એવી હતી જો કોઈ જરાય વાંકમાં આવ્યો હોય ને તો એને તરત સ્વામી રજા દઈ દે, એવી સ્વામીની પ્રકૃતિ હતી. રામચંદ્રજી ક્ષત્રિયની પ્રકૃતિ વર્ત્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું, રામાનંદ સ્વામીની પ્રકૃતિ એવી હતી. શ્રીજી મહારાજ કે અમારી તો એવી નથી, અમારે તો ભગવાનના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. ભગવાનનો ભક્ત ગમે એટલા વાંકમાં આવ્યો હોય તોય મહારાજ કે અમને એની ઉપર દયા વર્તે છે. આ શ્રીજી મહારાજનો સ્વભાવ છે. આપણા જીવનની અંદર આવતું દુઃખ છે, હા, મોટા પુરુષોના જીવનની અંદર જે દુઃખ દેખાય,
કોઈ મોટા એકાંતિક ભક્તોના જીવનમાં જે દુઃખ દેખાય બીજાના ઉપદેશ માટે હોય, એને સ્વયં બીજાનું લીધેલું હોય એટલે એની અંદર દેખાતું હોય, બાકી એ પોતે તો ભગવાનના આનંદના સમુદ્રમાં ડૂબેલા હોય. પરંતુ સાધક અવસ્થાની અંદર આપણી જીવનની અંદર આવતા દુઃખ છે, એ દુઃખનું જો કોઈ કારણ હોય તો ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ આપણાથી કોઈ ભગવાનની આજ્ઞા લોપાની હોય. પણ ભગવાન કેવા દયાળુ છે, દુઃખમાં ભેગા રહે છે. બાકી આ જગતના લોકો કેવા છે, સુખમાં બધા ભેગા. તમારી પાસે સુખ આવ્યું ને તો બધાય ભેગા થાય, ઘેર આવે, તમને ઘેર બોલાવે, આવજો અમારે ઘેર, તો આવતા જ નથી, ભૂલી ગયા છો, એટલું મીઠું બોલે કે ના પૂછો વાત. કારણ કે ખબર છે લોટરી લાગી છે, ઉછીના જોઈશે તો મળશે. ખબર છે ગાડીઓ લાવ્યા છે ત્રણ, જરૂર પડશે તો મળશે. પણ જો બધું લૂંટાઈ ગયું હોય ને તો કે એમના પાસે ના જતા નહીં તો માગશે, આમના પાસે જતા નહીં, ઘેરે એને જવાનું નહીં, એને બોલાવવાનું નહીં. જગતનો ક્રમ આવો છે. હમણાં જ પૂજ્યપાદ ગુરુજીએ લોયા લીલામૃતની કથા કરીને ત્યારે એમાં એક કડી હતી, સુખમાં સૌ ભેગા રહે દુઃખમાં ન દેખાય કોય. સામા ભેગા રે, સુખમાં. સુખમાં સૌ ભેગા રહે દુઃખમાં ન દેખાય કોય. આપતકાળની અંદર સમજણની પરીક્ષા છે. ભગવાનના ભગવાન આપણા પ્રત્યે કોને કેટલું હેત છે, આપણી ઉપર જ્યારે દુઃખનો ડુંગર ફાટે, દુઃખના વાદળા તૂટે, તેદી ખબર પડે કે આપણને આને મારામાં સાચું હેત છે, કારણ કે આ પડખે આવીને ઊભો રહ્યો. અને એવા એક ભગવાન છે, દુઃખની અંદર પણ સાથે આવીને ઊભા રહે. એવા એક ભગવાનના સત્પુરુષો છે જે દુઃખની અંદર પણ આપણી સાથે આવીને ઊભા રહે, દુઃખની અંદર આપણને સહાય કરે. દુઃખીની ગમ લેવી ભગવાનની સહજ પ્રકૃતિ એવી. શ્રીજી મહારાજ સંવત 1868 સાલમાં ઉપલેટાની અંદર પધાર્યા, ઉપલેટા ગામ ગયા હતા. ત્યાં નથુ બાબરિયા કરીને એક બહુ સારા હરિભગત, એને ત્યાં મહારાજ ઉતર્યા. ફળિયાની અંદર ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન હતા. અને એ વખતે વેરાભાઈ, જે વેરાભાઈની નિષ્ઠા એટલી જબરી હતી, પૂજ્યપાદ ગુરુજીએ એની ઉપર આખું આખ્યાન વેરાભાઈનું કીધેલું છે. બહુ નિષ્ઠાવાન ભક્ત, જેના ઘરની અંદર એક સાથે 22 વ્યક્તિઓ ધામમાં જાય, એકની ચિતા સળગાવીને આવે ત્યાં બીજો બીમાર પડે, એનું જ્યાં કાઢવા જાય ત્યાં ત્રીજો બીમાર પડે, અને એક વર્ષમાં 22 વ્યક્તિઓ ધામમાં જતા રહે. પણ જેની શ્રીજી મહારાજ પ્રત્યેની નિષ્ઠા ન ડગે એ વેરાભાઈની સમજણ કેવી હશે. અંતે સાધુ થઈ જાય અને પરમાનંદ સ્વામી બની જાય એ વેરાભાઈની સમજણ કેવી હશે. એ વેરાભાઈના જીવનમાં કેવી ઘટના ઘટી હતી. શ્રીજી મહારાજે 69 કાળ પડવાનો હતો 1869 સાલમાં, જે કાળ પડ્યો માણસ માણસને ખાઈ જાય એવો કાળ પડવાનો હતો. શ્રીજી મહારાજ પોતાના ભક્તોને વર્ષ બે વર્ષ પહેલાં ચેતવી દેતા હતા. મહારાજે બધું પ્રેક્ટિકલ રાખ્યું છે, ચમત્કારિક મહારાજે બહુ નથી રાખ્યું. મહારાજ કે પ્રેક્ટિકલ, જે દેશ તમને સાનુકૂળ ના હોય, પ્રતિકૂળ લાગે, દેશમાંથી ભાગી છૂટવું. મહારાજે એમ કહ્યું. શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે જે જે આજ્ઞાઓ કરી છે, આખી આપણે અત્યાર સુધીની જેટલી ભાષ્યની કથા ગુરુજીએ કરી છે સાંભળવી જોઈએ, જેનાથી આપણને મહારાજે જે આજ્ઞાઓ કરી છે ત્રણ ત્રણ લાઇનમાં, એ કેટલું મોટું મહારાજે આપણી પર દયા કરી છે. અને એ ભાષ્યની કથા જે સાંભળે ને એને સમજાય કે મહારાજે આ કેટલું મોટું આપણને સાર આપ્યો છે, કેટલા શાસ્ત્રોનો સાર આપ્યો છે, અને કેટલી મહારાજે દયા કરી છે કે પોતે પોતાના આશ્રિત માટે. શ્રીજી મહારાજની શિક્ષાપત્રી વાંચીએ ત્યારે આપણને આનંદ થાય, મહારાજ કે મારો આશ્રિત, મારો આશ્રિત, મારો આશ્રિત. એક આ દુનિયાનો કોઈ રાજનેતા હોય ને, અને આ દુનિયાનો કોઈ સામાન્ય વ્યક્તિ હોય ને, એ ખાલી એમ કહે ને કે તમે તો મારા મિત્ર છો ને, તમે તો મારા ઓળખાણવાળા છો, ત્યાં તો જીવને લોહી ચડી જાય છે કે ઓહો આવડો મોટો માણસ મને એમ કહે છે કે તમે મારા મિત્ર છો, તમે તમારી સાથે મને ઓળખાણ છે. શ્રીજી મહારાજ એક એક શ્લોક કે મારો આશ્રિત, ગુરુજી જેવા મોટા સત્પુરુષ કે મારો પરિવાર, તમે મારા છો. આટલું જ વસ્તુ જો જીવનમાં યાદ રહે તોય ઘણું થઈ જાય. પણ એ મહારાજે કેવું શાસ્ત્ર આપ્યું છે એને સમજવા માટે આપણે કથાને સાંભળીએ. ઉપલેટાના વેરાભાઈને મહારાજે પર્સનલી પોતે કીધું
કે સામે વર્ષે જબરો કાળ પડશે માટે દાના લઈ લેજો અને જે કંઈ ઘરમાં હોય ને એ બધું વેચી દેજો. ઘોડા ના રાખતા, ગાયો ના રાખતા, ભેંસો ના રાખતા, કારણ કે ઘાસચારો એનો પૂરો થાય નહીં તમારથી, તમારું જ ખાવાનું નહીં પૂરું થાય એનું કેમ થશે, બધું કાઢી નાખજો. નથુ બાબરિયાને અને વેરાભાઈને બેયને બેહાડીને મહારાજે કહ્યું. કેવા નિષ્ઠાવાળા ભક્ત હતા, પણ કેવું એનાથી એક ભૂલ થઈ તો કેવું થયું. વેરાભાઈને આવું કહ્યું કે તમે ઘોડા રાખો છો ને એ બધા વેચી નાખજો. ત્યારે વેરાભાઈ કે મહારાજ, અમારે છે ને ગોંડલના રાજાનું પસાઈતું છે, એટલે દરબાર આવે ને ત્યારે એની સાથે ઘોડે બેસીને જ આવવું પડે, એટલે ઘોડા વિના તો ના ચાલે. મહારાજ કે વેરાભાઈ, ઘોડા વિના ના ચાલે, દરબાર આવે, પસાઈતું રાખ્યું એ બધું ભૂલી જાઓ, અમારી આજ્ઞા આટલી માનો કે તમારે ઘરની અંદર ઘોડાઈ નથી રાખવાના, કાંઈ ના રાખશો. આગલા વર્ષે કાળ પડશે, એકે ઢોર નહીં રહે, માટે ઘોડા અને ઢોર બધા વેચીને દાના લઈ લેજો. મહારાજે વેરાભાઈને બીજી વખત કીધું. જ્યારે એક વસ્તુ જીવનમાં યાદ રાખવી, એક ભગવાન, અને આપણને જેને ભગવાનમાં જોડ્યા છે, ભગવાનમાં જોડી રાખ્યા છે, ભગવાનમાં જોડી રાખવાની જેને રાત ને દિવસ ચિંતા છે, જેને આપણું કાંડું જાલીના ભવસાગરમાંથી કાઢીને મહારાજની મૂર્તિ સુધી મૂક્યા છે, એવા એક સત્પુરુષ. આ બે છે ને એમાં કદાચ આપણું બુદ્ધિ સંશય કરે ને, એની આજ્ઞાની અંદર આપણે કોઈ પણ પ્રકારનું આપણું બુદ્ધિનું ડાપણ મૂકીને એની આજ્ઞા પ્રમાણે જો વર્તીએ ને તો સદા સુખ રહે. પણ જો એમાં ડાપણ થઈ જાય, એમાં કોઈની મોહબત નડી જાય, કોઈ વ્યક્તિની નડે, કોઈ આપણા પદની મોહબત નડે, ક્યાંક આપણી કોઈક એવી સેવા હોય એની મોહબત નડે, આપણો કોઈ સાથેનો સંબંધ હોય એની મોહબત નડે, તો એ આપણને છેવટે દુઃખનું કારણ બની રહે. આપણને કદાચ સમયે યોગ્ય ન દેખાતું હોય તો પણ મહારાજ અને મોટા પુરુષોની આજ્ઞા, મહારાજને ધારી રહેલા મોટા પુરુષો છે એની આજ્ઞા, એ જ આપણને અંતે સુખદાયી થાય. આ જ દિવસ સુધીના ઇતિહાસમાં એક એવો નથી કે જેને ભગવાન અને મોટાની આજ્ઞા બહાર જઈને કામ કર્યું અને સુખી થયો હોય. કદાચ આ લોકની અંદર થોડું ઘણું સુખ દેખાય, તે આ લોકના સુખ તો કેવા છે, મરેલા ઢોર જેવા છે. મરેલા ઢોર છે અને હાથ દી ઢોર મરી ગયું અને કેવી ગંધ હોય, એવા આ લોકના સુખ છે. આ લોકનું ગમે એવું સુખ હોય, કોઈ પણ પ્રકારનું, આખરે એમાંથી ગંધ જ આવવાની છે. પણ કેવું સુખ? ભગવાનની મૂર્તિનું સુખ, ભગવાનના ધામનું સુખ, ભગવાનના મુક્તોનું સુખ, અખંડ આનંદના સમુદ્રમાં જે પ્રથમના 78માં મહારાજ કે ઝીલતો રહે, એ મોટાના સમાગમથી, મોટાના રાજીપાથી, મોટાની આજ્ઞામાં વર્તવે કરીને થાય. સારંગપુરનું બીજું ભગવાનની મૂર્તિમાં હેત થયાનું વચનામૃત ભગવાનના ભક્તોએ એને 4-5 વખત વાંચી અને પાકું કરવું જોઈએ. ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કરવું હોય તો મહારાજ કયો ઉપાય બતાવે છે, કયો ઉપાય બતાવે? આજ્ઞામાં રહે છે સદા સુખી રહે છે, પણ જીવનો એવો સ્વભાવ છે કોઈની મોહબતમાં આવે અને આજ્ઞા ના પાડે, પોતાનું ધાર્યું મનની મોહબતમાં આવે અને આજ્ઞા ના પાડે મહારાજને મોટાની, અંતે જતાં દુઃખી થાય, પછી ટોપલો કોના માથે નાખે? ભગવાને મારી હામું જોયું નહીં, ભજતો તોય જોયું નહીં, મારી સામે મોટા પુરુષોએ જોયું નહીં. અરે ભાઈ, ભગવાનને મોટા તો તમારી હામું જોઈને જ બેઠા છે, આપણી હામું જોઈને જ બેઠા છે. એ તો એમ કહે છે તું અમને નજર આપ, અમે તો તારી હામું જોઈને બેઠા છે, અખંડ હામું જોઈને બેઠા છે. તું નજર આપ, તું અવળો ના થઈશ, તું હવળો રહે. વેરાભાઈએ પોતાની બુદ્ધિનું ડાપણ વાપર્યું. વેરાભાઈને દરબારની મોહબત નડી, મોહબત નડી એના કારણે ઘોડા ન વેચ્યા, ઢોર ન વેચ્યા. મહારાજે 2-3 વખત ચેતવેલા, નથુ બાબરિયાને ઘેર મારા થાળ જમ્યા, મહારાજ ત્યાંથી નીકળી ગયા. નથુ બાબરિયાએ મહારાજની આજ્ઞા પ્રમાણે બધા ઢોર ને બધું વેચીને દાના લીધા, અને વેરાભાઈએ ઘોડા ને ઢોર વેચ્યા નહીં, દાના લીધા નહીં. બીજે વર્ષે 69 કાળ પડ્યો ને તે વેરાભાઈના ઘોડા ને ઢોર મરી ગયા. હવે કયા ઘોડા પર બેસીને જશે પસાઈતું કરવા, બોલો? હવે કયા દરબાર જો ઘોડો લઈને જશે? એના કરતાં જો વેચી દીધા હોત તો દુઃખ થાત ન થાય. કેટલીક વખત
આપણી દ્રષ્ટિ કેટલી, મચ્છરીઓ જોઈ જોઈને જોવે કેટલું. જેમ સ્વામીએ કીધું આકાશનો તાગ મચ્છરીઓ ના લઈ શકે, એમ મચ્છરની આંખથી જોવું હોય તો મચ્છર કેટલું જોઈ શકે અને ગરુડ કેટલું જોઈ શકે. આટલી ખબર તો આપણને હોવી જ જોઈએ. આપણને એટલો ખ્યાલ ચોક્કસ રહેવો જોઈએ કે હું જે સમજતો હોય છે તો કદાચ બરાબર હશે, કદાચ આપણે આપણી સમજણને ખોટી ના કરી શકીએ, કારણ કે જીવ માત્ર ને મહારાજ કે પોતાના ડાપણનું માન છે, જીવ પ્રાણી માત્રને. અને ડાપણ મટે તો પછી રહ્યું છે જ ક્યાં. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, એક પગ ભર ઉભા આગળે હાથ જોડીને રહેવું હજુર, એક પગ ભર ઉભા આગળે હાથ જોડીને રહેવું હજુર, જેમ વાળે તેમ વળવું કરી ડાપન આપનો દૂર. આ દાંત આપણા છે ને, દાંત એમાં એક દાઢ ઉગે, એને કઈ દાઢ કે વધારાની હોય, ડાપણની દાઢ. એમ છે ને મોક્ષના માર્ગની અંદર જીવને અને ડાપણની દાઢ ઘણી વખત નડે ને તો શું કરવી પડે, કઢાવવી પડે. અને એ ગમે તે બાજુ જાય, ડાપણની દાઢ આમ જાય આમ જાય, ગણન આડી જાય, એ ડાપણની દાઢને પડાવવી પડે. એમ મોક્ષના માર્ગની અંદર આ જીવને જન્મો જન્મથી આ દાઢ છે ને એની હારે જ રહી છે. કઈ સત્પુરુષોની પ્રાપ્તિ આજ જન્મે થઈ ગઈ છે એવું? કેટલા બધા મોમુક્ષુ આપણે એવા છે કે જેને એક જન્મની પ્રાપ્તિ નથી, જેને ઘણા જન્મોથી પ્રાપ્તિ હોય, પણ નડ્યું શું? ડાપણની દાઢ. ભગવાન આજ જન્મે નહીં, ઘણીક વખત મળ્યા હોય, પણ નડી ગયું શું? ડાપણની દાઢ. મોક્ષના માર્ગની અંદર બુદ્ધિ છે ને, એ બુદ્ધિ જો ઘણી વખત, જે દ્રષ્ટાંત હું આપું છું, મહારાજ, મોટા પુરુષ, પછી આપણે અને પછી આપણી બુદ્ધિ. જો મહારાજ મોટા પુરુષ પછી ડાયરેક્ટ આપણે હોઈશું ને બુદ્ધિ વચ્ચે નહીં હોય ને તો પ્રોબ્લેમ નહીં કરે. એ બુદ્ધિને ખાલી એટલું જ કામ કરાવવાનું કે આ મહારાજ વિના બીજો ભગવાન નથી અને આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી, આટલું એને નક્કી કરી દીધું ને પછી એને કહેવાનું, આવે તું પાછળ જતી, મારી પાછળ આવજે, મારી આગળ ના થતી ક્યારે, અને એને થવા નહીં દેવાની, કારણ કે આપણા હાથનું છે એ સંચાલન, આપણા હાથનું છે, એને પાછળ મોકલી શકાય છે ધક્કો મારીને. એ જો પાછળ રહે તો આ વસ્તુ ના થાય. વેરાભાઈ શું ભગવાનને ભગવાન નહોતા જાણતા? ન જાણતા હોય તો 22 વ્યક્તિ ધામમાં જાય એ વ્યક્તિની નિષ્ઠા આવી કેમ રહે? ન જાણતા હોય તો સાધુ થવા કેમ તૈયાર થાય? ન જાણતા હોય તો એને પાછા સાધુમાંથી મહારાજે જ્યારે પાછા મોકલ્યા તો પાછા જઈને પોતાના આત્માને શુદ્ધ કરવા માટેનો આટલો પ્રયત્ન ક્યારે કરી શકે? આટલું બધું જ હતું. પણ આ મોટા હરિભક્તો પોતાના જીવન દ્વારા એની આવો રોલ મહારાજે કરાવ્યો છે. આટલી નિષ્ઠાવાળાને આવું થાય નહીં, પણ આવો રોલ કરાવ્યો છે. કોની દાઢો પાડવા? આપણી દાઢો પાડવા. આપણા જેવા મુમુક્ષુઓ જે છે, આપણને જે અત્યારે પાછલા મુમુક્ષુઓ આપણે ને આપણી અંદર જે એવું ડાપણ હોય એને ટાળવા માટે મહારાજે આવું ચરિત્ર આ ભક્તો દ્વારા કરાવ્યું. નહીં તો એમનું જીવન એને કોઈ વાંચે સાંભળે તો એને એવું ન થાય, મહારાજની નિષ્ઠાની અંદર ટૂકટૂક થઈ જાય એવા હોય. પણ જાણી જોઈને મહારાજ આ બધું અક્ષરધામમાંથી જ્યારે મહારાજ અહીં આવે ને, જે મુક્તોને લઈને આવે ને, બધાને રોલ મહારાજે આપેલા, તમારે આવો રોલ કરવાનો, મુક્તાનંદ છે કે તમારે આવો રોલ, સ્ટેજ પ્રોગ્રામ. ભગવાનને મોટા માટે આ પૃથ્વી છે સ્ટેજ છે. સ્ટેજ પ્રોગ્રામ કરે એમાં એક પાત્ર જે ભજવે એવું બધું હોય, રાજા બન્યો એ રાજા હોય ના હોય, એમ ભગવાન અને મોટા મુક્તો આ પૃથ્વી પર આવે ને આખો સ્ટેજ પ્રોગ્રામ કરે, અને એટલો આબેહૂબ કરે ને, આબેહૂબ કરે ને, કે જો ના ઓળખાય ને તો આખી જિંદગી જતી રહે તોય ના ઓળખાય, એવો આબેહૂબ રોલ કરી શકે. કારણ કે જે બધાને રોલ કરતા શીખવાડે એ પોતે ડાયરેક્ટર સીધો સ્ટેજ પર ઉતર્યો હોય કેવો હોય? કલ્ચર પ્રોગ્રામ આખો શીખવાડતો હોય જે ડાયરેક્ટર, એ પોતે જ પ્રોગ્રામ કરતો હોય તો એ કેટલો આબેહૂબ કરે. એમ ભગવાને આટલા બધાને પ્રોગ્રામ શીખવાડ્યા છે, ભગવાન પોતે હોય અને ભગવાનને ધારી રહેલા મોટા મુક્તો પોતે હોય, તેનો રોલ કેવો જબરો હોય, બહુ જબરો હોય, ના ઓળખાય. એટલે ભગવાન પૃથ્વી પર હોય ત્યારે એવું થાય. વેરાભાઈને ભગવાને કીધું કે તમે વેચી નાખજો, મોહબતમાં ન વેચ્યું. કારણ એ થયું, કાળ પડ્યો, વેરાભાઈના ઘોડાને ઢોર મરી ગયા, દુઃખી બહુ થયા, ગરીબ થઈ ગયા. 3-4 વર્ષે મહારાજ પંચાળા પધાર્યા ત્યારે નથુ બાબરિયાએ વેરાભાઈને ઘેર જઈને કહ્યું,
મહારાજ પંચાળા પધાર્યા છે, અમે બધાય મહારાજના દર્શને જઈએ છીએ, તમે ચાલો, ભાથું અમારી સાથે ઘણું છે. તે વેરોભાઈ સાથે ચાલ્યા ને પંચાળે ગયા. મહારાજને પગે લાગીને સભામાં બેઠા. મલાઈબા અને બધાય જે હરિભક્તો હતા, સ્ત્રી ભક્તો, એ બધાય ત્યાં છેટેથી મહારાજને પગે લાગીને બેઠા. હજારો હરિભક્તોની એ સભા ભરાઈને બેઠી હતી ને મહારાજે વાત કરી, અમે ઘણા દેશમાં ફર્યા પણ અમને આ દેશના સત્સંગીઓ બહુ વહાલા છે, કારણ કે તમે રામાનંદ સ્વામી છતાંના સત્સંગી છો, રામાનંદ સ્વામી વખતના તમે સત્સંગી છો, અમને બહુ વહાલા છો. પ્રથમ આ દેશમાં અમે બહુ ફર્યા છે, માટે તમે બધા મને બહુ વહાલા છો. ભગવાન જ્યારે આવા શબ્દો કહે, શા માટે? ભક્તોને ગમે એવું દુઃખ હોય ને, પણ ભગવાન એમ બોલે ને કે તમે મારા છો અને તમે મને વહાલા છો, કામ પૂરું થઈ જાય, દુઃખ દૂર થઈ જાય, દુઃખ દૂર થઈ જાય. ભગવાનને મોટા પુરુષો એનો શબ્દ આટલો મળી જાય ને, જીવ બળિયો થઈ જાય. એવું છે મહારાજ કે અમારે તો ખાતા પીતા નાતા ધોતા, મધ્યના 55માં મહારાજ કે સોનીની પેઢીનું વચનામૃત, મહારાજ કે અમારે મરણ પથારીએ જેમ કોઈને હુવાડે હોય ને એવું વર્ત્યા કરે છે. છતાંય મહારાજ કે કોઈને બોલાવીએ છીએ, પાસે બેસાડીએ છીએ, કોઈને વઢીએ છીએ, એ બધું જ મહારાજ કે એક કાર્ય માટે કરીએ છીએ કે આ જીવને કોઈ પણ રીતે અમારી મૂર્તિમાં હેત થઈ જાય. મહારાજ કે તમે અમને બહુ વાલા છો. પછી હરિભક્તો બહુ રાજી થયા ને મહારાજે એ સમયે સભા સામું જોયું ને, એમાં ઉપલેટાના વેરાભાઈ નજરે આવ્યા. એની ગરીબ સ્થિતિ જોઈને તો મહારાજ કેટલા સહજ પ્રકૃતિ કેવી, કોઈ દુઃખીને વધારે દુઃખી કરવો એમ નહીં. મહારાજે વેરાભાઈને એમ ન કીધું, વેરાભાઈ શું થયો? તો કીધું તું એ માનવું તું ને, જીવ છે ને એ આવું બોલે, કદાચ કોઈ આપણને સલાહ દીધી હોય અને એ સલાહ પ્રમાણે ન કરી શકો ને દુઃખી થાવ, તો જીવ કે કીધું તું ત્યારે કેમ માન્યું નહીં, ભોગવું આવે. આવું કોણ કે? જીવ. ભગવાનને મોટા પુરુષો છે ને, એક વખત તો ડૂબતો હોય ને એને હાચવી જ લે, ધીરે રહીને એને સમજાવે, ભાઈ મેં કીધું તું કે નહીં તને, મેં તને કીધું તું ને તું ડૂબીશ, આ તો બચી ગયો, હવે ધ્યાન રાખજે ફરી તણાઈ ના જાય, આમાં પગ મૂકવા જેવો નથી, આ પ્રવાહમાં પગ મૂકવા જેવો જ નથી, હજુ ચેતી જજે, બહાર નીકળી જજે, એટલી ટકોર કર દે, પણ પાછો ડૂબે ને તો બચાવવા પાછા પહોંચી જાય, જ્યાં સુધી ઓલો સંપૂર્ણ ડૂબી ના જાય એની જાતે, જ્યાં સુધી હજુ માથું ડૂબકા ખાતું હોય ને ત્યાં સુધી એને બચાવવા માટે જાય જાય ને જાય જ. એવું થાય. અહીંયા આગળ આપણે અહીં દરિયા કિનારાઓ ઉપર, નદી કિનારાઓ ઉપર સિક્યુરિટી હોય, જે જગ્યાએ ડૂબી જાય એવું હોય, જે જગ્યાઓ ત્યાં બેઠા હોય છે. હવે કોઈ વ્યક્તિ ભૂલથી અંદર પડ્યો અને ડૂબવા જાય તો તરત એને સિક્યુરિટીવાળા બચાવવા પહોંચે, એક વખત પહોંચે, પેલો 100 વખત પડે તો 100 વખત બચાવવા પણ એને પહોંચશે, એની જવાબદારી છે, પહોંચશે. એમ ભગવાનને મોટાની જવાબદારી એ પોતે નિભાવે છે, પણ જીવ પોતાની જવાબદારી નિભાવતો નથી, કે મારે ખાલી એટલું કરવું, એ જેમ કે એમ કરવું, બીજું કંઈ ના કરવું. વેરાભાઈને જ્યારે આવું દુઃખ આવ્યું, મહારાજે વેરાભાઈની સામું જોયું. મહારાજ જ્યારે વેરાભાઈની સામું જોવા લાગ્યા ને, મહારાજે પૂછ્યું નહીં કેમ છો, મહારાજને ખબર છે કેમ છો શું પૂછવાનું, દુઃખી જ છે. પણ મહારાજે જે આમ સામું જોયું ને, વેરાભાઈએ મહારાજની સામું જોયું ને, વેરાભાઈ નજરથી નજર મેળવી ના શક્યા, નીચી નજર અને આંખમાંથી આંસુડાની ધાર જાય. મહારાજે વેરાભાઈને ઊભા થઈને મહારાજ ભેટી પડ્યા. શ્રીજી મહારાજની દયા કેવી, સહજ પ્રકૃતિ કેવી, કોઈનું દુઃખ છે એને દૂર કરી દઉં બસ, આ સહજ પ્રકૃતિ, આપણા દાદા ગુરુજીની સહજ પ્રકૃતિ. કોઈ દુઃખી જોવે, કોઈ દુઃખી જોવે એને એમ થાય કે આનું દુઃખ કેવી રીતે દૂર કરવું, કેવી રીતે દૂર કરવું. મને ખબર છે લોયાની અંદર વર્ષો પહેલા એક કોળી બાપા હતા, અને ત્યારે જો જૂનું મંદિર હતું ને ત્યાં આપણે રહેતા હતા, એ સમયે કોળી બાપાને પગની અંદર એક ગાંઠ જેવું થાય, એ સરકારી દવાખાનામાં જઈને ગાંઠને કપાવે તો એ ગાંઠ થયા જ કરે, અને લાકડીના ટેકે ટેકે બાપા આવેલા, પૂરા કપડાં પણ એની પાસે નહોતા પહેરવા, એવા કપડાવાળો. ગુરુજી બેઠા હતા ને ગુરુજીએ પૂછ્યું કે આ શું થાય છે બાપા, તો કે આ બસ આ સ્વામી જુઓ ને આ કપાવીએ ને પાછું થઈ જાય છે ને આ તે. ગુરુજી કે હું તમને દવા કરાવી દઉં, હું તમને દવા કરાવી દઉં, 98-99 સાલની વાત કરું છું, હું તમને આ દવા કરાવી દઉં, તમને ઓપરેશન ને બધું કરી દઉં, પણ તમારે આવવું પડે મારી યારે ગુજરાતમાં. હવે સૌરાષ્ટ્રમાંથી ગુજરાતમાં જવાનું ને, આને કોઈ દી ગયા જ ના હોય, એને લોયા સિવાય કાંઈ જોયું જ ના હોય બહાર જઈને, બહુ બહુ તો સુરેન્દ્રનગર ગયા હોય,
તો કે અમારે સુરનગરમાં થઈ જાય તો સારું, ગુરુજી કે અહીં નહીં, ત્યાં અમારા ડૉક્ટર છે ભીખુભાઈ, ન્યા કરાવું. છોકરાને લઈ જવા માટે મનાવતા કેટલી વાર લાગી, એના છોકરા કે ના અમારા બાપાને, અરે ગુરુજી કે અરે આ ટાઢી ગાડીમાં બેહાડીને, એમને કહેવાય એસી ગાડી, ટાઢી ગાડીમાં લઈ જવાના જ બાપાને. એ બાપાની વડોદરા હોસ્પિટલની અંદર રાખીને ગુરુજીએ સેવા કરાવી. એક સંત હોસ્પિટલની અંદર બીમાર પડ્યા હોય અને એનું ટિફિન લઈને જેમ જાય, એમ એક કોળી બાપા જેની સાથે કોઈ સંબંધ નહીં, કોઈ નાતો નહીં, એક લોયાના ઝૂંપડાની અંદર રહેતા કોળી દાદા, એની માટે ટિફિન લઈને સંતો વડોદરા ગુરુકુલથી રોજ વડોદરાની હોસ્પિટલમાં જાય. ચીકુનું જ્યુસ બાપાએ કોઈ દી પીધું ના હોય, એને ચીકુનું જ્યુસ આપવા ગુરુજી એમ કીધું, જેવી રીતે હું બીમાર પડ્યો એને સેવા કરો ને, એવી રીતે આ ગરીબ બાપાની સેવા કરજો. ઇતિહાસોમાં આ ઘટના, આવી તો હજારો પ્રકારની ઘટનાઓ છે જેની આજે નોંધ લેવાય છે, જેથી આપણને એની ખબર પડશે આખે આખા ઇતિહાસોની. પણ આવી તો ગુરુજી દ્વારા હજારો પ્રકારની, દાદા ગુરુજીના મૂકેલા સંસ્કારો, દાદા ગુરુજીની જે પ્રકૃતિ, એ જ પ્રકૃતિ ગુરુજીએ ધારણ કરી. મહારાજની જે પ્રકૃતિ, એ ઠેક મુક્તાનંદ સ્વામીની પરંપરાથી અહીં સુધી આવી. ક્યારે થાય? કોઈ ગરીબ જેની સાથે કોઈ લેવા દેવા નહીં, એની સેવા આવી રીતે નહીં તો કોઈ હરિભગત કરે ને, પણ સંતો ટિફિન બનાવીને આપે. પાછા ગુરુજી પોતે ધ્યાન રાખે કે બાપાને હું જમવાનું મળે છે, કોણ ખબર રાખે આટલી હગી માય ના રાખે, જેની સાથે કોઈ સંબંધ નહીં, એની પાછળ કેટલું, એની પાછળ આશય કેટલો, એની પાછળ આશય એટલો જ, આ જીવને કોઈ પણ રીતે મહારાજનો ગુણ આવી જાય કે સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આ થયું છે, સ્વામિનારાયણના સાધુએ આ કર્યું છે ને, એને મહારાજ હૃદયમાં ગરી જાય, તેનું બીજ બહુ મોટું એનું કામ થઈ જાય. બસ આટલો સ્વાર્થ, બીજો કોઈ સ્વાર્થ નહીં. દુઃખી ગરીબને ગમ લેવી મહારાજનો આ સ્વભાવ હતો. અને આપણે આપણા લોયાધામ પરિવાર દ્વારા વડોદરાનું સદાવ્રત હોય, કંડારીનું વિદ્યાદાનનું સદાવ્રત હોય, એ બધા સદાવ્રતો આ બેઝ ઉપર ચાલે છે. મહારાજની સહજ પ્રકૃતિ આ હતી, સહજ પ્રકૃતિ હતી. કોઈક જગ્યાઓ એવી છે આ દુનિયાની જ્યાં ગરીબો માટે જ થાય છે, કોઈક જગ્યાઓ એવી છે જ્યાં મંદિરો માટે જ થાય છે, દેવો માટે જ થાય છે, અને કોઈક એવી છે ગરીબો માટે જ થાય છે. આપણો લોયાધામ પરિવાર ગુરુજીની કૃપાથી, ગુરુજીને જે આપણી આખી પરંપરાની અંદર જે સંસ્કારો રહ્યા છે, એ ગુરુજીએ જાળવીને આ લોયાધામ પરિવારને આપણને બધાને એ આપ્યું. આપણી પાસે બે છે, દેવોની પ્રવૃત્તિ છે, ઉપાસના પ્રવર્તવાની પ્રવૃત્તિ છે, આજ્ઞાંકિત અને એકાંતિક હરિભક્તો આપણે બને એવી પણ પ્રવૃત્તિ છે, એકાંતિક સાધુઓ તૈયાર થાય એવી પણ પ્રવૃત્તિ છે, ભક્તિની પ્રવૃત્તિ છે, અને સાથોસાથ શ્રીજી મહારાજને જે ગમતું એવી સમાજ સેવાની પણ પ્રવૃત્તિ છે. આપણે કાંઈ થોડું લોયાધામનું મોટું મંદિર એકલું જ નથી બાંધતા, એકલું નથી બંધાતું, વિદ્યા દાન દ્વારા કેટલા બાળ મંદિરો તૈયાર થાય છે, કેટલા બધા બાળ મંદિરો તૈયાર થાય છે, ગરીબોની સેવા કરીને કેટલું મોટું ગરીબોની સેવારૂપ મંદિરો તૈયાર થાય છે. અને શ્રીજી મહારાજનો ગુણ આવે, આજે વડોદરાનો એક ગરીબ સૂતો હોય એને જઈને યુવાન ડીશ આપે, એને પાણીનું પાઉચ આપે, ક્યાંથી આવ્યું? સ્વામિનારાયણ ગુરુકુલ. ઓહો, સ્વામિનારાયણ શબ્દ આટલું, હું સ્વામિનારાયણનો કણિકો ખાઉં છું આટલું એના જીવની અંદર થાય ને, મહારાજ યાદ આવી જાય અંધકાળે, કામ થઈ જાય. સંતો ગયા હોય આપવા, સંતો યાદ આવી જાય ને કામ થઈ જાય. મહારાજનો આવો સ્વભાવ. વેરાભાઈને મહારાજે જીનાભાઈને કીધું, જીનાભાઈ થોડા લુગડા મળશે, બે ચાર જોડ લુગડા. મહારાજને જીનાભાઈ કે હા મહારાજ મળે ને, લાવો. વેરાભાઈને એકાંતમાં બોલાવ્યા સભામાંથી. જીનાભાઈ દ્વારા મહારાજે વેરાભાઈના કપડાં અપાવ્યા અને ખોબો ભરીને કોરીઓ આપી, અને વેરાભાઈને કહ્યું, વેરાભાઈ આજથી તમારું દરિદ્ર ગયું જાણજો. પછી મહારાજે કહ્યું કે વેરાભાઈ જોજો, ફરી ક્યારેય પણ ભૂલ ના થાય. વેરાભાઈ બહુ રડતા હૃદયે કે મહારાજ હવે તમારી આજ્ઞામાં ક્યારેય ફેર નહીં પાડું, આ વખતે મહારાજ આજ્ઞાને લોપાઈને બહુ ક્લેશ થયો, બહુ દુઃખ થયું, પણ તમે કેવા દયાળુ છો પ્રભુ, મેં આજ્ઞા લોપી પણ તમે મારી હામું સદાય જોયું. ભગવાન હજારો વખત આપણા હજારો પ્રકારના ગુનાઓ માફ કરે છે, હજારો પ્રકારની ભૂલોને માફ કરે છે, એવો મહારાજનો દયાળુ સ્વભાવ છે. આ જીવની ભૂલોને જો ભગવાનને મોટા માફ ના કરે ને, તો આ જીવનું કોઈ દી કલ્યાણ જ ન થાય.
એમની પાસે માફીપત્ર તૈયાર જ હોય, તારીખને સહી જ નાખવાની હોય, સહી કરેલી હોય, ખાલી તારીખ જ ઉપર નાખવાની, 20 તારીખનું માફીપત્ર, 25 તારીખનું માફીપત્ર, અને જીવને ટેવ પડી જાય પછી બસ હવે તો મળવાની જ છે ને, તારીખો લખાય જ રાખે, પણ એ જીવની અવડાઈ કહેવાય. મોટા ભગવાન એમનું જેટલું આપણી સાથે સરળપણું છે, એવું જ સરળપણું ને એવું જ સહજપણું, એવું જ પારદર્શકતાપણું આપણું એમની સાથે રહે ને તો આપણને એને બંનેને બહુ મજા આવે. મહારાજનો આવો સ્વભાવ, દુઃખી ગરીબની ગમ લેવી દ્રગે દીઠા છે. કોઈને મહારાજ પ્રસાદી આપી દેતા, થાળ જમતા હોય અને કોઈ આવે મહારાજ પ્રસાદી આપી દેતા, દર્શન દઈને દુઃખ કાપતા. ભગવાનનો ભક્ત જે ભગવાનના દર્શન વિના દુઃખીઓ હોય, ભગવાનના દર્શને કરીને સુખીઓ થઈ જાય. ભગવાનની અંદર જે ચોટેલા છે ને, એને તો ભગવાનનું દર્શન એ જ સુખ છે, એને તો ભગવાનનું સુખ એ જ સુખ છે. વરતાલના 16માં વચનામૃતમાં મહારાજ જે કહે છે, અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ એમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. અમારે તો ભગવાનનું સુખ એ જ સુખ છે. શ્રીજી મહારાજના શબ્દ કેટલા સોલિડ છે. અમારે તો ભગવાનનું સુખ એ જ સુખ છે. અમારે તો ભગવાનનું ભજન એ જ સુખ છે. આ શ્રીજી મહારાજના શબ્દો. એ શબ્દોને આપણે પણ આપણા જીવનની અંદર ચરિતાર્થ કરવા માટેના પ્રયત્ન કરીએ એના માટે સ્વામીએ હરિસ્મૃતિ લખી છે. આગળ સ્વામી લખે છે, કેને ફૂલ હાર દીએ વસ્ત્ર દ્રગે દીઠા છે, ઘોડા ઘરે નાને શસ્ત્ર દ્રગે દીઠા છે, કેને ગાયો મહીસી રૂપૈયા દ્રગે દીઠા છે, કોરી કાના ન જાય કયા દ્રગે દીઠા છે. કોઈની ઉપર મહારાજ રાજી થઈ જાય ત્યારે એને ફૂલહાર દઈ દેતા. એવા પણ સ્વામી કે મેં મહારાજના દર્શન કર્યા છે. એટલું જ નહીં, ક્યારેક કોઈ ગરીબ હોય એને કંઈ ઘોડો રૂપિયા આવું દેતા પણ જોયા છે. સિદ્ધપુરમાં મહારાજે યજ્ઞ કર્યો, કંકોત્રી લખાવી, બધાને તેડાવ્યા. મેથાનથી કાકાભાઈ ને પૂજાભાઈ બધાએ સિદ્ધપુર સમયે દર્શન કરવા આવ્યા. મહારાજ હવનને હોમ કરાવે છે એવામાં દાન કરવાનો વિધિ આવ્યો. શ્રીજીએ કાકાભાઈ ને પૂજાભાઈનો ઘોડો બધો મગાવ્યો, સામાન સહિત. હજુ આ લોકો આવ્યા હતા ઘોડો લઈને, એનું બધું કપડાં રૂપિયા એ બધું ઘોડા પર બાંધેલું હતું. મહારાજ કે ઘોડા લાવો તમારા, હાલો. એટલે તરત હરિભક્તો પ્રેમી ઘોડા આપ્યા. તે મહારાજે ઘોડો સામાન સહિત બ્રાહ્મણન દાનમાં આપી દીધો, સામાન સહિત. સંઘમાં વાતની ચર્ચા ચાલી કે મહારાજે તો ઓલા જેવા આવ્યા એવા સીધા ઘોડા દઈ દીધા. પૂજાબેન કાકાબેન ખબર પડી કે ઘોડો સામાન સહિત દાનમાં આપ્યો છે. મહારાજ પાસે આવ્યા ને કે મહારાજ ઘોડો ભલે આપ્યો પણ રાંધવાના વાસણને લુગડા તો ખડિયામાં આરે હતા, એને તો રહેવા દેવા હતા. અમારા કપડાં એમાં હતા ને રાંધવાના વાસણ એમાં હતા, હવે ખાઈશું શેમાં? મહારાજ કે આ સાધુ ભેગા બેહીન પત્તરમાં જમી લો, પણ બ્રાહ્મણને આપેલું દાન પાછું લેવાનું નથી. કેવા એ હરિભક્તો હશે જે હજુ ઉતરી નામ જ્ઞાન મહારાજે ઘોડા સીધા દઈ દીધા, એને પૂછવું ના પડ્યું, એ કેવા હરિભક્તો હશે? અભાવ પણ નહીં, શ્રીજી મહારાજની મરજીમાં ભળી ગયા. સીધે સીધું દઈ મહારાજ કે સાધુ ભેગા હારું મહારાજ પત્તરમાં જમશું, બીજું સુખિયા થયા, આ દુનિયાનું દુઃખ ગયું સુખિયા થયા. પણ મહારાજની પ્રકૃતિ એવી, કોઈ ગરીબ જોવે, કોઈ બ્રાહ્મણ જોવે એટલે મહારાજ દઈ દેતા. મહારાજના પ્રસાદીની આટલી બધી વસ્તુઓ મળે છે પણ ઘરેના દાગીના બહુ ઓછા નથી મળતા. કેમ? કેટલી બધી ભેટો આવતી, તે બધા રૂપિયા, એ બધી સંપત્તિ ગઈ ક્યાં? શ્રીજી મહારાજે સમાજ સેવાની અંદર એ બધું વાપર્યું છે, સમાજ સેવાની અંદર આપ્યું છે. પ્રેમી ભક્તોને પોતાના જામા આપ્યા, ચરણારવિંદ આપ્યા, માથેથી પાગ આપી એની સાચવણી માટે. પણ સોનાના દાગીનાઓ, હીરાના દાગીનાઓ, વીટીઓને વેડ, રૂપિયા એ તો ગરીબોને બ્રાહ્મણોને આપી દીધા. મહારાજ કન્યા પરનાવા રૂપિયા નથી, લઈ જા, અને ગણવાન નહીં, ખોબો ભરીને. દાદા ગુરુજીનો એવો સ્વભાવ, ગણવાનું નહીં, ખોબો ભરીને જાઓ, લઈ જાઓ. આવી રીતનો સ્વભાવ મહારાજનો હતો એમ સ્વામી લખે છે. મહારાજ આટલા દયાળુ, આટલા કૃપાળુ આપણને મળ્યા છે એવો સ્વામીનો કહેવાનો અભિપ્રાય છે. રોજ આપણે મહારાજની દયાનો વિચાર, રોજ આપણને મળેલા મોટા પુરુષ ગુરુજી જેવા એમની દયાનો વિચાર, મારી લાયકાત અને મારી પ્રાપ્તિ, આ થેરાપી, આધ્યાત્મ થેરાપી નિત્ય કરતા રહેવાથી ભગવાનની સ્મૃતિ વિશેષ રહે છે.
સ્વામી અહીંયા આગળ આપણને 39 કડી સુધી મૂર્તિનું રસપાન કરાવ્યું છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની. વાલા ભક્તો, સાંજે મંદિરની અંદર 3 થી 6 આજે હરિજયંતીનો પવિત્ર દિવસ છે ત્યારે મહાપૂજા છે. સમયસર તમામ